જય શ્રી કૃષ્ણ જય હો મંગલમય હો ભગવાન પ્રત્યેકની ઈચ્છા પૂરી કરે છે જીવનમાં પાંચ દસ વર્ષ સારા આવે જ છે કોઈનાય દિવસો એક સરખા જતા નથી પણ જ્યારે સારો સમય આવે ત્યારે પકડતા નથી આવડતું ભોગવિલાસમાં બધું જ પસાર થઈ જાય છે એમાં આરોગ્ય પણ હણાઈ જાય છે ધન હળવે હળવે ગુમાઈ જાય છે નથી સુખ પકડી શકતા નથી આનંદ પકડી શકતા આપણી પાસે આનંદની કેટલી કેટલી ઘડીઓ આવી કે જે આજે પણ યાદ છે સુખના દિવસો કેટલા યાદ છે કોઈ જ નહીં આપણને થયેલા આઘાત પ્રત્યાઘાત અપમાન કડવી આ યાદો વર્ષો પહેલાંની યાદ છે પણ પ્રભુએ કરેલી મદદો ઉપકારો પ્રભુની કરુણા કૃપાઓ કંઈ જ યાદ નથી અરે સવારે ઉઠ્યા એ જ મોટી કૃપા છે આખા દિવસને ચલાવનાર આખા વિશ્વને ઘડી ભર પણ સંચાલન અટકાવનાર નહીં એવા સમર્થ સમ્રાટ વિશ્વભર મને ઉઠાડવા આવે એ વિચાર આવે તો રોમ રોમ જાગી ઉઠે ત્યારે માનવું કે ભક્તિની શરૂઆત થઈ હું તો નાનો એવો જીવ છતાં હું પ્રભુના મનમાં છું પ્રભુની યાદોમાં છું આ વિચાર સુખના રમકડાને ફેંકી શકે અરે બાળક પણ જુઓ બે ચાર મહિના સુધી જ રમ રમકડાથી રમે એને રોજ નવું નવું જ જોઈએ જૂનું ફેંકતો જાય નવું રમતો જાય વળી નવું જૂનું થાય તો ફેંકતો જાય ત્યારે આપણે વયોવૃદ્ધ થયા પછી પણ સુખના રમકડાને ફેંકી કે છોડી શકતા નથી તો શું સમજવું સુખનું સુખ ખેંચાણ કેવું કરે છે એ કેવું છે તો સુનો એ ખરજવા જેવું છે સુખનું સુખ ખરજવા જેવું છે શરૂઆતમાં ખજવાળ આવે ખજવાળવા માંડીએ તો મીઠું લાગે બહુ મીઠી મીઠી ખજવાળ આવે પણ અંતે તો બળતરાજ ઊભી કરે જાત અટકે કે માંદગી આવી કે ઉંમર થઈ હાથ પગ અટક્યા ચાલી શકાય નહીં ઉમરો ઓળંગી શકાય નહીં ખાધું પચે નહીં ભોગના સાધનો ટીવી જોવું ગમે નહીં સોફા પર બેઠા હોઈએ તો પણ અકળામણ થાય પેટમાં દુખે કમરમાં દુખે આ બધું જ શરૂ થઈ જાય આ સુખના સાધનો પણ કરડવા દોડે મોંઘી વસ્તુઓ પણ દસતી હોય એવું લાગે અઢારમાં અધ્યાયમાં આવા સુખની વ્યાખ્યા કરી છે ભગવાને આવા સુખની ભગવાને વ્યાખ્યા કરી છે યતદગ્રે વિષમિવ પરિણામે મૃતોત્તમ તત્સુખમ સાત્વિકમ પ્રોક્તમ આત્મબુદ્ધિ પ્રસાદજમ બુદ્ધિ આત્મા સુધી પહોંચી હોય તો એ બુદ્ધિ પ્રસાદ બની જાય કારણ કે બુદ્ધિને આત્માનો સ્પર્શ થયો ગણાય પણ એ પહેલાં શું થાય યતદગ્રે વિષ ઇવમ શરૂઆતમાં આવું સુખ સારું લાગે પણ પરિણામે મૃતોત્પમ વિષ ઊભું કરે જેમ ખરજવાનો દાખલો દીધો ને તેમ તત્સુખમ સાત્વિકમ પ્રોક્તમ આત્મબુદ્ધિ પ્રસાદજમ બુદ્ધિ પ્રસાદ ક્યારે બને જ્યારે મનને નિયંત્રણમાં રાખે અને બુદ્ધિ આત્માને સ્પર્શ કરે ત્યારે એ બુદ્ધિ પ્રસાદ બની જાય વસ્તુથી વ્યક્તિથી પદાર્થથી આવેલા સુખો ક્ષણિક જ હોય વસ્તુ તૂટે કે ફેંકવી જ પડે અને જો સાંધીએ તો સાંધો થઈ જાય વસ્તુ તૂટે વ્યક્તિ રૂઠે વ્યક્તિ દૂર રહેવા ચાલી જાય અથવા ઉપર ચાલી જાય પદાર્થ ખૂટે સુખ હવામાં ઉડી જાય પછી વસ્તુ તૂટી તો જોવી પણ ગમે નહીં વ્યક્તિ સાથે કેટલાય સંબંધો હોય પણ કાવા દાવા કર્યા હોય અને એ આપણને ખબર પડે તો એ વ્યક્તિ વેરી બની જાય પદાર્થ ખાવું ગમે કેટલું ખાઈએ ઉપકો આવે ત્યાં સુધી ખાઈએ પણ ડાયાબિટીસ થયું હોય તો પદાર્થ પણ ઝેરી બની જાય પદાર્થ સ્વાર્થથી ખાતા હોઈએ છતાં ડાયાબિટીસથી એ પદાર્થ ઝેર બની જાય આવા સુખો ક્ષણિક છે લાંબુ ના ટકે વ્યક્તિને ઓળખી જઈએ આ કાવા દાવાથી ભરેલી છે મારી સાથે કપટથી રમી રહી છે તો એ વ્યક્તિ વેરી બની જાય અને સુખની શોધમાં આખી જિંદગી વહી જાય ક્યાં જાઉં શું કરું કોને કહું કોની પાસે જાઉં કોને પોતાનો કરું કે મને સુખ થાય સુખ શોધીએ છીએ આનંદ નહીં